મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં આ વરસાદી માહોલમાં આપનું શુભ સ્વાગત છે. ખૂબ વરસાદ પડી રહ્યો હોય અને વરસાદી માહોલ હોય એવા ટાણે આખા એ ઘરને નિરોગી રહેવા માટે એક બહુ સાદો ઉકાળો મારે આપની સમક્ષ એની રીત રજૂ કરવાની છે. આ સાવ સહેલો અને હાથપગો પ્રયોગ છે. આપણા ઘરમાં ચોમાસાના સમયમાં નાની મોટી બીમારી આ ઋતુને કારણે આવતી અટકાવવા માટે અને આપણું પરિવાર, આપણા બાળકો સૌ કોઈ રાજી રહે અને નિરોગી રહે તે માટે ઘરના રસોડાની ગૃહિણી આ ઉકાળો કરી શકે છે. તો એની રીત મારે તમને સમજાવી છે કે એક શેર પાણી લઈ તપેલીમાં ધીમા તાપે અને ગેસ ઉપર મૂકો. આ પાણીમાં એક ચમચી એટલે કે છૂંદેલું આદુ આશરે 20 ગ્રામ, તુલસીના 100 જેટલા પાન, જે અત્યારે દરેકને ઘરે તુલસી ચોમાસામાં ખૂબ સારી થતી હોય છે તેના પાન તોડીને નાખો. આ ઉકળતા પાણીમાં બંને વસ્તુ નાખી દો. ઉપરાંત એક ચમચી ત્રિકટુ, જેમાં સૂંઠ, મરી અને પીપરનો પાવડર હોય છે, જે ઘરે જાતે બનાવી શકાય છે અથવા દેશી દવાની દુકાનેથી લઈ આવાય અને ઘરમાં જ રાખવો જોઈએ, આ ખૂબ જ ઉપયોગી છે. તો એક ચમચી ત્રિકટુ એની અંદર નાખો અને 3 ચપટી થી 4 ચપટી સિંધવ ઉમેરો. કડવા લીમડાના થોડાક પાન નાખો અને 1 ચમચી કાળી જીરી ઉમેરો. લગભગ કાળી જીરી તો દરેક ઘરના રસોડામાં ગૃહિણી કે આપણી માતા રાખતી જ હોય છે. આ તમામ ઔષધિ ઉકળે અને 1/2 શેર પાણી રહે પછી તેને ગેસ પરથી ઉતારો અને ઠારો. આ ઉકાળો 9 શેકો રહે એટલે સહેજ ગરમ રહે ત્યારે તેને ગળણીથી ગાળી 1/2 શેર પાણી વધે એ બધા જ ઘરના સભ્યો 1-1 કપ ભરી અને પીવો, બાળકોને પણ પાવ. આ આટલો સાદો ઉકાળો આપણે દૈનિક ઘરમાં રાખીને પીશું, તો ઉકાળીને પીશું બધા ભોજનની સાથે, તો આવનારો તાવ, ઉધરસ, કળતર, ઝાડા, ઉલટી, મંદાગ્નિ, અરુચિ, પેટનું દુખવું, અપચો અને શરદી, માથું ભારે થવું, વિવિધ પ્રકારના દુખાવો વગેરે કાંઈ જ નહીં થાય. રોગ પ્રતિકારક શક્તિ પ્રાપ્ત થશે અને ચોમાસાની સીઝનમાં વરસતા વરસાદમાં પણ આપણે સાવ નિરોગી રહેશું.